નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે ખેતીના જુદા જુદા પાકો અને એમના બજાર ભાવ હવામાનની માહિતી સાથે સતત મળીએ છીએ તો આજે મિત્રો ધાણાના બજાર ભાવ વિશે આપણે ચર્ચા આ વિડિયોમાં કરશું જ્યારે ધાણાની વાવેતરનો સમય હતો તે સમયે ભાવ જોવા જઈએ તો સત્તરસોથી અઢારસો સરેરાશ ભાવ હતો જે અત્યારે ઘટીને બારસો રૂપિયાથી સવા બારસો રૂપિયા જેવો થવા જાય છે આમ જોવા જઈએ તો પચીસથી ત્રીસ ટકા એ ભાવમાં ઘટાડો જોવા મળે છે એનું મુખ્ય કારણ તો જે વાવેતર વિસ્તારમાં વધારો થયો છે એ ધાણા પકવતા જે ત્રણ મુખ્ય રાજ્યો છે મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત એમાં વાવેતરમાં વધારો થયો છે મિત્રો ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ ટેક હોલ્ડર્સ એટલે કે ફિશ નામની જે સંસ્થા છે એમને ઉત્પાદનનો સર્વે રજૂ કર્યો છે આપણા દેશમાં આ વર્ષે ઉત્પાદન એકસો એ અઢાર ટકા વધીને ચાર લાખ પંચાણું હજાર હેક્ટર થવા જાય છે એવું ફીશના અંદાજમાં જણાવવામાં આવ્યું છે ધાણામાં વાવેતર તો વધ્યું છે સાથે ઉતારામાં પણ વધારો થયો છે જે તેરસો તેર કિલો પ્રતિ હેક્ટર ઉતારો જણાય છે એવું ફીસના અંદાજમાં જણાવવામાં આવ્યું છે તો મિત્રો ઉતારો અને વાવેતર બંને વધ્યા છે અને આપણા દેશમાં આ બંને વધવાથી આપણા દેશમાં આ વર્ષનું ઉત્પાદન એકસો પચીસ ટકા વધી એક કરોડ ત્રેસઠ લાખ બોરી એ થવા જાય છે એ ફીસના અનુમાન મુજબ થાય છે અને ફિશે જણાવ્યું કે ગયા વર્ષે આપણા દેશમાં લાખ બોરી ઉત્પાદન થયું હતું જે આ વર્ષે ડબલ કરતાં પણ વધુ ઉત્પાદન થાય છે તો મિત્રો આના હિસાબે આપણને આજે બજાર મળી રહી નથી અને બીજી વાત કરીએ તો ફીશના અંદાજ મુજબ મુજબ એ બધાના મતપતાંતરો છે બધાએ જુદી જુદી રીતે કહે છે કે આપણા દેશમાં સ્ટોક કેટલો હતો પણ સ્ટોક છે એ પાકી વાત છે તો મિત્રો હવે એના વપરાશની વાત કરીએ તો આખા વર્ષમાં આપણા દેશમાં દોઢ કરોડ ગુણીનો ખપત એટલે કે એમાં નિકાસ પણ આવી જાય અને આપણો સ્થાનિક વપરાશ પણ આવી જાય એવો અંદાજ છે જ્યાં સુધી મિત્રો ધા ધાણાની માર્કેટોમાં આવક થાય છે ત્યાં સુધી એટલે કે બે ત્રણ મહિના મોટી તેજી જોઈ શકાય એવું લાગતું નથી આ મારો પોતાનો અનુમાન છે આ બધા આંકડાઓને જોતા એવું મારું પોતાનું અનુમાન છે પણ દરેક ખેડૂત પોતાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે મિત્રો એ દોઢ કરોડ ગુણીની ખપત છે એની સામે એક કરોડ ત્રેસઠ લાખની જે ઉત્પાદન છે અને આપણો જે કેરી ઓવર સ્ટોક પડ્યો છે તો આ જોઈને એવું લાગે છે મને એવું લાગે છે કે આવતા બે ત્રણ મહિના સુધી આપણે ધાણામાં ભાવમાં વધારો શક્ય નથી પણ આ તો એક અનુમાન હોય છે અંદાજ છે જે મારો પોતાનો છે આનાથી વિપરીત પણ થઈ શકે છે તો મિત્રો આ વિડીયોમાં ધાણા વિશે તમારું શું મંતવ્ય છે ધાણાના બજાર વિશે તમારું શું માનવું છે એ મને કોમેન્ટ દ્વારા જણાવજો ધન્યવાદ